કતરગામ અને રાંદેરને જોડતા તાપી નદી પરના કોઝવે નજીક રાંદેરમાં જ રહેતા યુવાને સગા ભાઈ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો જેમાં યુવાનનું મોત નિપજ્યું હતું ભાઈ સાથે પંદર દિવસ પહેલાં એમડી ડ્રગ્સનું વેચાણ મહોલ્લામાં નહીં કરવાની વાતને લઈને ઝઘડો થયો હતો જેને લઈને આ હત્યા કરવામાં આવી હતી રાંદેર પોલીસે આ યુવકની હત્યા કરવાના પ્રકરણમાં કુલ નવ આરોપી સંડોવાયેલા હતા જેમાં પોલીસે વધુ આરોપીને ઝડપી પાડ્યા હતા નશીલા પદાર્થોના કારોબાર અંગે પોલીસને બાતમી આપતો હોવાની શંકામાં ચાર દીકરીઓના પિતાની હત્યા કરવામાં આવી હતી હત્યા કરનારા પણ સગો મોટો ભાઈ અલ્તાફ અને તેનો જમાઈ ફરહાદ ગલિયારા સહિત નવ જણા હતા મોટોબાઈ ટ્રક્સ નો વેપલો કરતો હોવાથી નાના નાનાભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી હકીકત ખુદ મૃતકના ભાઈ ફિરોઝ સૈયદે જણાવી હતી. રાંદર પોલીસ હત્યારા મોહમ્મદ તુફેલ ઉફ કોયલા મોહમ્મદ હનીફ શેખ જંગી જંગીર ખાન ઉફ પપ્પુ યુસેફ બલોચ, સલમાન ઉફ ગાંધી ઇમરાન શેખ તથા અલ્તાફનો જમાઈ ફરહાદ ઇસ્માઈલ ગલિયારા અને અલ્તાફની ધરપકડ કરી છે. અગાઉ પણ મોટોબાઈ અલ્તાફે મૃતક આરિફ સૈયદ અને તેના શાળા તેમજ ભાણેજ પર મહિના પહેલાં હુમલો કર્યો હતો જે તે સમયે આ અંગે રાંદેર પોલીસમાં ગુનો પણ નોંધાયો હતો રાંદેર પીઆઈના જણાવ્યા પ્રમાણે મૃતકના મોટાભાઈ ફિરોઝ સૈયદને ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે મોટાભાઈ અલ્તાફ એમડી ડ્રગ્સનો વેપલો કરતો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે જોકે ખરેખર આ વાત સાચી છે કે કેમ તે બાબતે તપાસ કરાશે